हाय फ्रेंड्स चुराजमेश गोस्वामी स्वागत करू छु आप सबनु ईटीसी गुजरातमां। दोस्तों घणा बधा विद्यार्थीओने प्रश्न छे के परीक्षानी अंदर कई पेन यूज करवी, क्या कलरनी पेन यूज करी शकाय, ऑथोरिटीनी शुं मंजूरी छे, बोर्ड वाला मार्क कापी लेशे, पेपरमां अप्रस्तुत लखी देशे के पछी मार्क्स आपशे ज नहीं के पछी चालशे, કોઈ પણ પ્રકારની પેન યુઝ કરો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે। દોસ્તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે ઓફિશિયલી કયા પ્રકારની પેન યુઝ કરી શકો છો તો તમને સિક્યુરિટી મળે, માર્ક્સ કોઈ જાતના કપાશે નહીં અને તમને તમારું ધારેલું પરિણામ મળશે તેમજ કોઈ જાતનો ડાઉટ મનની અંદર રહેશે નહીં। તો ફ્રેન્ડ્સ તમને ચોખવટ કરીને કહી દઉં કે પેનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ બ્લુ, બ્લેક, રેડ, પિંક એવા બધા સેટ લે છે। ઘણા બધા લોકો લાઇટનર જે આવે છે લાઇટનર કરે છે ઘણા બધા વર્ડ્સને, તો એ તમામ પ્રથાઓ તદ્દન ખોટી છે। મિત્રો હું તમને અહીંયા જણાવી દઉં કે પરીક્ષાની અંદર બોર્ડ ઓથોરિટી તમને વ્હાઇટનર કે લાઇટનર કોઈ જાતની વસ્તુ વાપરવાની છૂટ આપતી નથી। જે પરીક્ષા મંડળ છે ગાંધીનગર, જે આપણું જીએસઈબી બોર્ડની અંદર જે લોકો પરીક્ષા આપે છે એની આ ટિપ્સ છે, જીએસઈબી એક્ઝામ ટિપ્સ જેને કહેવાય છે ફ્રેન્ડ્સ। તો તમે એક્ઝામ ટિપ્સ માટે હું તમને કહી દઉં કે કોઈ પણ રીતે આવા કોઈ કામ કરતા નહીં પરીક્ષાની અંદર જેનાથી તમારા માર્ક્સ કપાય। તમારે લાઇટનર યુઝ નથી કરવાનું, વ્હાઇટનર યુઝ નથી કરવાનું, પિંક કે રેડ શેડ ભૂલે ચૂકે યુઝ નથી કરવાનું। મિત્રો ખાસ ધ્યાન રાખજો, પિંક અને રેડ શેડ ગયા તમારા માર્ક તમામ। તો કયો શેડ યુઝ કરી શકો તમે? ઓનલી એન્ડ ઓનલી બ્લુ એન્ડ બ્લેક, ફક્ત બ્લુ અને બ્લેક આ બે જ શેડ છૂટછાટ છે તમને એક્ઝામમાં યુઝ કરવાની, તમે એનો યુઝ કરીને માર્ક્સ લઈ શકો। મારા એટલા વર્ષનો એક્સપિરિયન્સ છે ફ્રેન્ડ્સ કે જે જે મિત્રોએ બ્લુ અને બ્લેક બે શેડ યુઝ કર્યા તમને કોઈ તકલીફ પડી નથી એક્ઝામની અંદર। નંબર બે કે એ પણ તમને કહી દઉં ફ્રેન્ડ્સ કે બ્લેક શેડ જરૂર જણાય તો જ યુઝ કરવો, બાકી બ્લુ શેડથી જ કામ ચલાવો। ફક્ત બ્લુ પેન, જે બ્લુ શેડ આપણે કહીએ છીએ, બ્લુ શેડ જ તમારે યુઝ કરવાનો છે એક્ઝામની અંદર। બ્લુ પેનથી ડિસન્ટ રાઇટિંગ કરો, જે કોઈ એવા હેન્ડ હોય તો સેજ અક્ષર મોટા કરી દો, એને ઘૂંટવાના નથી, બોલ્ડ કરવાના નથી, મોટા કરી દો, અંડરલાઈન કરી શકો તમે, કોઈ આન્સરની નીચે અંડરલાઈન કરી શકો, તો આ બધું કરી શકો તમે। અને ઓએમઆર શીટ જે લોકો ભરે છે, ઓએમઆર શીટ ભરવા માટે બ્લુ અને બ્લુ બ્લેક બે પેન તમને યુઝ કરવા દે છે, એટલે એનું યુઝ કરી શકો। પણ રેડ, પિંક અને રીંગણી અને ઘણા બધા શેડ આવે છે માર્કેટમાં, કોઈ પણ શેડ તમારે યુઝ કરવાના છે નહીં, નહીંતર માર્ક્સ જાશે જાશે અને જાશે। અને આપણે એટલી મહેનત કરી છે એક વર્ષથી, મેં એના માટે નથી કરી કે ફક્ત બોલપેન માટે થઈને તમારા માર્ક નીકળી જાય, ઠીક છે ફ્રેન્ડ્સ। તો આજના વિડીયોમાં તમને કહું છું કે બ્લુ એક જ શેડ યુઝ કરજો, બ્લેક જરૂર જણાય તો જ યુઝ કરજો।